આકાશવાણી જોહી ભૂજ કેન્દ્ર આ રજૂ કર્યું કચ્છ કાર્યક્રમ હલો કર્યો ગાલ ને અજ ગાલ કહી કચ્છની વીરાંગના કે સાથ કુલાય કે ડિસેમ્બર મહિને જો સતવી તારીખ અને બરાબર પંજા વે પહેલાં અજ ડી ડીં માપરજી વીરાંગા જે હોય એ પાે કચ્છ પાકિસ્તાન દ્વારા હુમલો થયો અને એરસ્ટ્રિપ બના પાે જવા કે મદદ કયા તો અજ પાં અ અનિ સાથે અને પાંચ સાથે ગાલ કા બહેણું પાડે કાનબાઈ હિરણી અને શામબાઈ ખોખાણી તો અચો કર્યો અનિ સે ગનભાઈ બેન અસંખે જરાયો કે અજ પંજાબરે થઈ ગયા ને એ પૂરી ઘટના કોરોની શરૂઆત ક્યાં થઈ આ વેં ગોજાઈ કૂરો ક્યાં તી જરા અસયોરમાં ભારત પાકિસ્તાન જૂથ થયું તો પાકિસ્ત એ એરપોર્ટ પર બોમ્બ ફેંક્યા એક રાતના અઢાર બોમ્બ ફેંક્યા તો પછી પચીસ ફૂટ ખાડા થઈ ગયા બહુ ઊંડા ત્રણ ખાડા મોટા મોટા પછી ફૂટ પોળા પચીસ ફૂટ લાંબા બહુ મોટા મોટા ખાડા થઈ ગયા ત્યારે એ લો ત્યારે ત્યાંના લોકો ફોજી લોકો તો આ પીસીલાર પીસીલાલે એમ કીધું કે હવે શું કરશે આ ખાડા નાનપરવાળા શુક આ મજા પરવાળાને એને વાત કરી કે તમે અમને આ કામ કરી દેશો તો કે છ મહિના લાગી જશે તો કે છ મહિનામાં તો પછી ઉડનની નહીં કે તું રીતે પબ્લિક હેરાન થઈ જાય તો એ હવે શું કરવાનું તો કે ચા હાલો માધાપર માધાપર આવ્યા પેલાં કલેક્ટરને ગોપાલનંદ સ્વામી કલેક્ટર હતા એને વાત કરી કે રે શું કરશે તો કે માધાપર હાલો માધાપર આવી અને અમારા સરપંચ જાદવજી શિવજી હિરણી હતા પેલા તો એ કે હવે તમે વાળી બીનુંને તૈયાર કરો તો અમારા જી અમને કામે રાખી જાતા લીડર હતા સુંદરભાઈ જેઠા હિરણ એને અમને વાત વાત કરી તો એને વાત કરી કે બેનું તમે કામ કરી દેશો અમે કીધું કે હા અમે તૈયાર જ છે તો એ કે ભલે તો થઈ જાઓ તૈયાર તો અમે પહેલે દિવસે પાંત્રીસ જણી તૈયાર થયું પછી બીજે દિવસે વધતું આવ્યું એ બધું થાય ત્રણસો બાયું સાથે મળીને કામ કર્યું સાથે મળીને પહેલે દિવસે ખાવા પીવાની વ્યવસ્થા નહોતી એટલે અમે તો કામ જ કરતા હતા બીજે દિવસે સ્વામિનારાયણવાળા મંદિરવાળાને ખ્યાલ આવ્યો કે માધાપરની બહેનુ આવ્યું એને કંઈ ખાવા નથી તો એ લોકોએ અમારી માટે સુખડી અને ફ્રૂટ લઈને આવ્યા તો અમે સાડીના પાલવમાં લઈ અને અમે ખાધું છેડામાં લઈને ખાતા આવ્યા કામ કરતા આવ્યા અને ગરમ ગરમ પાણી પીધું અમે પછી અમે ખાધા જ પૂરતા હતા બધું કામ થયું સાયરન વાગે ત્યાં અમને જે આ વિજય કળિકાએ અમને કહી દીધું હતું સૂચના આપી દીધી હતી કે તમે છે ને તો સાડાને વાગે એટલે તમને છુપાઈ જવાનું અને એક રાતમાં એને અઢાર બોમ્બ ફેંક્યા હતા બધું તોડફોડ કરી નાખ્યું હતું એટલે પહેલું સાડને વાગે એટલે અમે બધા છુપાઈ જઈ ખાડા હતા પર્યાવરણ હતો બાવરિયા એમાં લખાઈ જઈ બધા અને પછી અમારા અમે પડી અમારા ભેગા ફોજી હતા તો એ લોકો બધા અમારા રક્ષણ કરતા હતા કે પાકિસ્તાનનું એર આવે સાયન વાગે તો તમે છુપાઈ જવાનું અમે છુપાઈ જતા તો અમારી ઉપર એ બિચારા અમારા ભેગા સાથે ખાડામાં પડતા હતા તો અમે તો અમારા ભાઈ તરફ જ લખ્યા હતા તો બધાએ સાથે મળીને કામ કર્યું બધું અને પછી બીજું સાયરન બચતું હતું વાગે ત્યારે અમે બહાર નીકળી આવી અને પાછા ધંધે લાગી જાય સાતથી સાત અમે કામે લાગતા અમારી સાસુ મનાઈ કરતા કે તમારે નથી જવાનું સવારમાં તો અમે કંઈ ના આપણો દેશ બચાવો હોય તો અમે જાશી

એ ધૂળ બધી બોઆરી બોરીને ખાડામાં નાખતા હતા અને ધૂળ નાખતા ખાડા પૂરાણા નહીં એ ટંક ભરાઈ ભરાઈને રેતીને આવતા હતા એ પણ અમે અંદર નાખતા હતા અને બે દિવસ સુધી અમે ખાડા પહેલાં પૂર્યા અને પછી ત્રીજે દિવસે કાંકરીનું મશીન ચાલુ થયું અને હૂંપણાવાળા મશીન હતા અને હુપણાંવાળા મશીનમાં એક ગુણીનો આરો ભેગો પડતો હતો એમાં અમે કાંકરી કરતા હતા બાર બહાર ગમેલા રેતી સોળ ગમેલા કાકરી અને એક ગુણ સિમેન્ટ એ મશીન બાઈ નથી ઉઠાવી શકતી એ જણ ઉઠ ઉપાડતા હતા અને એ કામ કરતા કરતે ત્રણ દિવસ એ કામ કર્યું બે દિવસે રેતી ભરી અને સફાઈ સુફાઈ બધી કરી કમ્પ્લેટ અને મેં બોતેર કલાકે રંડવો તૈયાર કર્યો બોતેર કલાકે રંડવો તૈયાર કરી ઘરેથી નીકળી ઘરવાળા મનાઈ કરે હાથમાં ટિફિન તો હતા નહીં કે જટી લે અને છોકરા દરવાજામાં ઊભો હોય મમ્મી તું જામાં બૂમ પડશે તો મરી જઈશ તો છોકરાને ધૂતાવી અને અમે ભાગી જતા હતા અને અમારે પાછળ છોકરા રસ્તામાં સામું જોઈ રાખે કે સાંજે તું કેટલા વાગે આવીશ અમે કંઈ આ બાજુ જોજે કે આ બાજુ જોજે હું અહીંયા આવીશ આટલા વાગે એ છોકરા અમારા તૈયાર થઈને ઊભા હોય તેથી મારી ઉંમર અઠ્યાવીસ વર્ષની અને મારા ત્રણ બાળકો હતા અને મારા સસરા નહોતા હતા મારી સાસુ મારા ઘરવાળો બધાય મને મનાઈ કરે અમે એક ઘરમાં તમે ત્રણ જણ જાતી તું મારી જેઠાણી હું ને મારી કાકીજી અને અમારા ચૌદ માણસની એકાઈ હતી મારી સાસુ મનાઈ કરે તમે ન જાઓ તમે મરી જાશો તો હું આ છોકરા કેમ હાંચવી શકીશ છતાંય કીધું કે જો મારવાથી બચાવવાળો ઓડો છે ભગવાન જો આપણો સાંઈ હશે તો આપણે કાંઈ પણ થવાનું નથી અને જો ભગવાન આપણા પોતે હાથ ઉપાડી લેશે તો ઘર બેઠે બૂમ પડશે તોય પણ મરી જાશું એટલે અમે આવી રીતના છૂટું દિલ મૂકી અને ધંધો કર્યો અને ધંધો કર્યો તો મારા માધાપર ગામના ગૌરવ વધારવા માટે અને ભારત દેશને બચાવવા માટે કે આપણો ભારત દેશ બચી જાય આપણો ગામનો ગૌરવ વધી જાય અને આપણે વસ્તી મરી જશે છોકરા મરી જશે તો માવતર રખડશે માવતર મરી જાય તો છોકરા રખડે ને પાયલોટ પણ સારું માણસ હતો બિચારો એને બધું કચ્છમાં જોવેલું હતું કેરા ગામનો જન્મેલ હતો તો એ ભાઈ કે હું માણસોને મારી નાખીશ મને ફાયદો તો કાંઈ નથી અને જીવતા રાખીશ તો મને નોકરીમાં છૂટો કરશે એટલું જ ના મારા જો હાથમાં હા હશે તો હું મારી બૈરા છોકરાને મા બાપનું પાલનપોષણ કરી શકીશ એ વાત અમે કને સાંભળેલી હતી ભાઈ અમને રૂબરૂ મળ્યો નહોતો બરાબર ને હા તો હવે એ કેરા ગામનો જન્મેલો કેરાની ગામનો દૂધ પીધેલો પછી મોટો થયો કેરાથી ભણવા ગયો અને એ પાયલોટ બન્યો તો એને ઊભો રણવો બધો જોયો તો તે રણવે રણવે એને બોમ્બ નાખ્યા એક રાતના અઢાર બોમ્બ ફેંક્યા તો એ એ માણસને તો કોઈ ફાયદો નહોતો ને એ માણસો મરી જાય ભારત દેશનું આખું ઉજ્જવડ વરી જાય તો આપણે જીવીને કરવું શું તો એ જે કરતાં ભારત દેશને આપણે બચાવી દેવો અને નોકરીમાંથી છૂટા કરશે તો આપણે છૂટા થઈ જાશું અને ભગવાન ભલીમત દેશો તો બીજ જગ્યાએ કમાઈને ખાશું અને અમે આ બોતેર કલાક કામ કર્યું અમે એક ટકો પણ લીધો નહોતો ભૂખે મરીને કામ કર્યું તરસે મરીને કામ કર્યું અને આ ગ્રીન કલરની સાડી આવી અમારી પાસે બધા કને ન હોય અમે અમારા ખિસ્સામાંથી પૈસા કાઢી અમને સાડી લીધું કારણ કે બારે એમાં સતાવા જાય આ લાલ કલરનું કપડું દેખાય બરાબર ને એટલે લીલા કલરની સાડી લીધી અહીંયા અટકે હું અટકે હું અટકે સાડી તો મારે પાંચ દિવસમાં તૂટી ગયું તો સાસુ અમને શું મેણા દીધા દોઢ ડ્રાઈવ થઈને સાડી લીધી તું સાડી તો તમારે પાંચ દી હાલ્યું તો શું થયું ભલે પંદી હાલી તો શું થયું નાખી દેસી પછી બીજી લેશું પણ સાસુમાને બધા સામો તો ન બોલાય ને એટલું બોલ્યા અને કામ કર્યું અમે દિલ છૂટું મૂકીને કર્યું કે ના આપણે આ આ કરવું જ છે અને કરીને જ જાશું ઘરે સવારે સાત વાગે અને પંચાયત કને નીકળી સાત વાગે પંચાયત કને અમને ગાડી ભાગવે સૌ સૌને ઘરે ધોળે જઈ રાતે અને ઘરે જઈને વરી કપડાં લતા ધોઈ છોકરાનું કરી ખાઈ પીને સૂઈ જઈ અને પડે તો એ રહી ધંધો અમારો એકોતેર જે મેં જો વીરાંગના ભેણું વઈ એની સાથે પાંચ અજ ગયાસ અને અજ એની જે ગાલ સુણીને પાકે પણ એકડો જોશ અચી આય પાકે પાંમે પણ એકડો જો મચી ગયો કે પણ જે પ્રમાણે એ લોકો નંદી ઉમર મેં અઠાવી વે ત્રી વે વી વે જણો હો એ કામ કરાય બાકી મણી કે છડીને વ્યા હો એન પ્રમાણે જ પૂર પવંદી દેશ લઈ વતન લ ચોક્કસથી કમ કરી અને અનસાથે અજ જે કાર્યક્રમ પણ પૂરો થયેલો આયો તો ગનોરજા રા અને એ કાર્યક્રમ પ્રસારણ આકાશવાણી જે ભૂજ કેન્દ્ર થ